नमस्कार, हॉट टॉपिक कार्यक्रममां हूँ ध्वनि आपनું સ્વાગત કરું છું। दर्शक मित्रों, खास करी अने अत्यारे हाल सौ कोईनी नजर बिहारना राजकारण पर छे, त्यारे लगभग हवे चित्र स्पष्ट थई गयुं छे। नीतीश कुमार हवे टूंक ज समयमां मुख्यमंत्री पदना शपथ ग्रहण करशे अने साथे आपणे जोयुं छे के भाजप साथे तेओए छेडो तोड़ी दीधो छे। त्यारे छेल्ला थोड़ा समयनी जो वात करीए तो एनडीएमांथी त्रण जेटला पक्षो अलग थया छे, अकाली दल, शिवसेना अने त्यार पछी हवे नीतीश कुमार। अत्यारे हाल आपणे जोई रह्या छीए के सरकार बदलाई रही है, परंतु मुख्यमंत्री पद ना जे शपथ लेवाना होय ते सतत नीतीश कुमार लेता आपणे जोवा मळी रह्या छे। सतत आठमी वखत तेओ शपथ लई रह्या छे, सात पार्टीओ नी साथे सरकार रचावा जई रही छे। एज मुद्दा पर हाल आपणे चर्चा करीशुं अने आ चर्चा माटे अत्यारे हाल मारी साथे जोडाया छे प्रशांत गढवी अने साथे आपणी जोडे जोडाया छे वासुदेव पटेल, के जेओ बन्ने पॉलिटिकल एनालिस्ट छे। बन्ने मेहमानोनुं स्वागत छे। સૌથી પહેલા વાત કરીએ તો ખાસ પ્રશાંતભાઈ, કેવી રીતે આ સ્થિતિને આપ જોઈ રહ્યા છો, જે સતત ઘટનાક્રમ હતો અને આખરે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, નીતીશ કુમાર શપથ લેવા જઈ રહ્યા છે, સરકારો બદલાઈ રહી છે, પરંતુ મુખ્યમંત્રી પદ પર નીતીશ કુમાર યથાવત? નીતીશ કુમારની સરકાર પાડીને નીતીશ કુમારની નવી સરકાર બનાવી, દર વખતે ભાજપ જ બધા માસ્ટર સ્ટ્રોક મારે, આખી આખી સરકાર તોડી શકે, મધ્યપ્રદેશની તૂટી શકે, એને માસ્ટર સ્ટ્રોક કહેવાય. તો આ તેજસ્વીનો કે નીતીશ કુમારનો બી માસ્ટર સ્ટ્રોક, જ્યારે નીતીશ કુમાર આરજેડીના ગઠબંધનમાં હતા અને એ છેડો ફાડીને ભાજપ સાથે આવ્યા, તો એને માસ્ટર સ્ટ્રોક કહેવાય. તો આને બી માસ્ટર સ્ટ્રોક જ કહેવાય ને. અને 2017માં, એટલે આમાં ફરી પાછું હું કોઈ પક્ષ સાથે બેસીને ફેવર નથી કરતો, પણ અત્યારે ભાજપના બી હું બધા પીસી સાંભળું છું, રવિશંકર પ્રસાદની એમની, આપણે એમાં અત્યારે નથી પડવું. પણ યસ, બિહારની જે આખી રાજનીતિને નીતીશ કુમારે પકડી રાખી છે કે સરકાર આવે જાય, પક્ષ આવે જાય, કોઈ પણ હોય, પણ મુખ્યમંત્રી તો નીતીશ કુમાર રહે છે. હવે છેલ્લા ઘણા સમયથી એમની નારાજગી ગણો, ખાસ કરીને 2019માં જે ગઠબંધન પછી સંસદની અંદર મંત્રીમંડળમાં જે એમની માંગણી હતી એને લઈને ત્યારથી જે કચવાટ ચાલુ થયા હતા, એ પછી નારાજગી ઘણી બધી બતાવી અલગ અલગ પ્રકારની, એમાં હવે એકદમ પાણી અહીંયા આવી ગયું હતું. બીજું, નીતીશ કુમારે બહુ જ મોટો આમાં ચાન્સ છે, ડાન્સ માર્યો છે. જે રીતે અત્યારે આખા દેશવ્યાપી જે વિરોધ પક્ષ એકઠા થવાનું પ્રયત્ન કરી રહ્યો છે, એમાં એમને પણ એક બહુ મોટી ચહેરાની ગેપ હતો, બહુ મોટો. આપણે કહીએ છીએ કે શરદ પવાર છે કે મમતા બેનર્જી છે, પણ એ બધા ક્યાંક ને ક્યાંક હજી ચહેરા તરીકે ઉભરી શકતા નહોતા. આ બધાને ટક્કર આપવા માટે નીતીશ કુમારને એવું લાગ્યું કે ભાઈ આ ચહેરામાં હું ફિટ થઉં છું, તો જરૂર પડે ભાજપ સાથે છેડો ફાડી નાખીએ. તો ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં, કારણ કે નીતીશ કુમાર છે ને બહુ જ ગ્રીડી નેતા છે, જેમ લોકોને સત્તા છૂટતી નથી એમ નીતીશ કુમાર એક ગ્રીડી નેતા પણ છે. આજે મુખ્યમંત્રી પોતે જ રહેવું છે, એમ હવે ભવિષ્યમાં પ્રધાનમંત્રીનો ચહેરો પણ એમને પોતાની જાતને બતાવવો છે, એટલે એક દેશવ્યાપી રાજકારણમાં એન્ટર થવું છે. મારું એવું અત્યારે માનવું છે કે 2023માં આગળ જતા, જેમ આજે એક નવા સમાચાર આવ્યા છે કે કદાચ તેજસ્વી યાદવ પોતે ક્યાંય આમાં મંત્રીમંડળમાં નહીં રહી, એમના વાઈફને ડેપ્યુટી સીએમ બનાવવાની માંગણી મૂકે એવી શક્યતા અત્યારે પ્રબળ દર્શાઈ રહી છે. કારણ કે ઘણી બધી ઇમેજ સુધારવી છે. આજની તારીખમાં લાલુ પ્રસાદ યાદવના ફેમિલીમાંથી એક જ એવો ચહેરો બચ્યો છે જે નિર્વિવાદિત ચહેરો છે, તો એને આગળ ધરે અને પછી 2023માં તેજસ્વી યાદવ સીએમ બને, નીતીશ કુમાર રાજીનામું આપી અને પછી દેશવ્યાપી રાજકારણમાં જાય, એટલે બહુ જ મોટા ફટકા માર્યા છે કહી શકાય. અને ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ભાજપના એટલા માટે અઘરું પડે કે જો બિહાર જાય તો બિહારના સંસદમાં, એટલે લોકસભા સીટમાં બહુ બધી અસર પડે. આજે 40 જેટલી સીટો છે, 39 એનડીએ પાસે છે અત્યારે, પણ જો નીતીશ કુમાર હટી જાય તો એ 39માંથી ઘણો બધો ફટકો ભાજપને પડે. બહાર જાય એટલે ઓટોમેટિક યુપીમાં એ ગાબડું પડે અને ઝારખંડ પણ એનો પ્રદેશ, એટલે પડોશી પ્રદેશ છે. તો બિહાર, ઝારખંડ અને યુપી આ જી બિલકુલ. વાસુદેવભાઈ, આપની પાસે આવવા માંગીશું, જે ગણિત અત્યારે હાલ નીતીશ કુમારે ગોઠવ્યું છે પ્રથમ દ્રષ્ટિએ જે લાગી રહ્યું છે, પરંતુ વાત અહીંયા એ પણ જોવા મળી રહી છે કે શરદ પવાર હોય કે મમતા બેનર્જી હોય, લાંબુ ગણિત સાથે અત્યારે હાલ નીતીશ કુમાર આગળ તો વધી રહ્યા છે, પણ આપણે જોઈ રહ્યા છીએ કે તમામ જે વિપક્ષો છે એ પણ સાથે નથી આવી શક્યા સુધી, ત્યારે જ્યારે અત્યારે હાલ જે ગોઠવણ છે એ પ્રમાણે જ આગળ ચાલશે. આમ જોઈએ તો 2 વર્ષ જેટલો સમય મોટો ન કહી શકાય, પરંતુ તેમ છતાં 2 વર્ષ પણ આ લોકો સાથે ચાલશે એ વિચારવું કેટલું સરળ આપને લાગી રહ્યું છે?
પહેલા તો જે રાજનીતિ છે એને થોડી સમજી લઈએ તો ધ્યાનમાં આવશે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને રાષ્ટ્રીય સ્તરની પાર્ટીઓ છે. બંનેની જે કાર્યશૈલી છે એ કાર્યશૈલી નીતિશ કુમારે નજીકથી જોઈ છે. ભારતીય જનતા પાર્ટી પોતાનો સાથી પક્ષ હોય કે વિપક્ષ હોય એને ખાઈ જવામાં માને છે અને ખાય છે ને અત્યાર સુધી ઘણા બધાને ખાઈ ગયા છે. ત્યારે કોંગ્રેસ છે એ વિપક્ષ હોય અથવા તો પોતાનો સાથી પક્ષ હોય તો એને લોકતાંત્રિક વ્યવસ્થાની ઢાંચાથી એને આગળ વધતો હોય તો એને ક્યાંય રોકતી નથી. એટલે એક તો નીતિશ કુમાર સલામત જગ્યા તરફ ખસી રહ્યા છે. બીજી વાત એવી છે કે જે વડાપ્રધાનના ચહેરાની જે વાત છે તો 14 પહેલા એક વખત એ દેશમાં માહોલ પણ બન્યું હતું, ઘણા બધા પક્ષોએ સ્વીકાર્યું હતું પણ ખરું કે નીતિશ કુમારને ચહેરો બનાવવામાં આવે, પણ એ વખતે સમહાવ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું એકદમ મોટા પાયે જે ઉભાર આવ્યો એને કારણે એ વિષય ત્યાં રહી ગયો. પણ નીતિશ કુમાર વડાપ્રધાનનો ચહેરો ખૂબ લોકોના દિમાગમાં પહેલેથી છે. નીતિશ કુમારે જે બિહારમાં જે પ્રમાણે એમની જે સ્થિતિ હતી એ સ્થિતિ પ્રમાણે સમયે સમયે એમને બદલ કરીને ક્યારેક લાલુ પ્રસાદ સાથે ને ક્યારેક ભાજપ સાથે ને એમ કરીને એમને પોતાની જે જગ્યા છે સ્થાન છે આજ દિન સુધી, આજે એમની પાસે તો વિધાનસભાની સીટો ઓછી છે તો પણ એ મુખ્યમંત્રી છે, કારણ કે એ જરૂરિયાત છે ને. એટલે જેને કહેવાય ને કે જેની પાસે બહુમતી નથી સીટો અથવા તો સૌથી વધારે સીટો નથી એવો પક્ષ છે એના વડા હોવા છતાં પણ એ મુખ્યમંત્રી હતા અને હજુ પણ એવું જ થવાનું છે. એટલે એની પોતાની જે કુનેહ છે એ કુનેહના આધારે એ અત્યારે આ સ્ટેપ. અને બીજું એવું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે લાલુ પ્રસાદ યાદવને વ્યક્તિગત રીતે ટાર્ગેટ જે બનાવ્યા એને કારણે એનો પરિવાર એટલો બધો વધારે ખપા છે કે કાંઈ પણ ભોગે જે ભોગ જે કંઈ વેઠવું પડે વેઠીને પણ એક વખત તો આ લોકોને ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવવો જ જોઈએ એવી જે એની માનસિકતા બની એને કારણે એક વખત નીતિશ કુમારે જે એમની સાથે છેડો ફાડી અને સરકાર ભાજપ જોડે બનાવી હતી એ બહારથી અથવા તો એમની સાથે રહીને કામ કરવા માટે તૈયાર થયા છે. એટલે જ્યારે કોઈ પણ વાત છે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ શાસક જ્યારે કોઈ પણ વસ્તુનું અતિ કરે ને અતિ સર્વત્ર વર્જે તેવું કહેવાય છે. એટલે આ અતિના પરિણામના કારણે બિહાર એમને આ ભોગવવાનું આવ્યું છે એવું મારું માનવું છે. જી બિલકુલ. પ્રશાંતભાઈ આપની પાસે આવવા માંગી છું. સરકાર બદલાતી રહે છે, પક્ષો બદલાતા રહે છે, પરંતુ મુખ્યમંત્રીનું જે પદ છે નીતિશ કુમાર પોતે જ રાખે છે, ત્યારે આખરે આવનારા સમયમાં આ બાબત પણ કેટલી નડી શકે છે? કારણ કે ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ કે 7 પાર્ટીઓ સાથે આવી અને સરકાર બનાવી રહી છે, એટલે મતભેદ થવાની શક્યતાઓ તો સ્વાભાવિક પડે છે. એનો કોઈ સ્કોપ એવો બચતો નથી, કારણ કે ભાજપને બી આ બધું તોડફોડ કરવી હોય ને તો સંખ્યાબળ બહુ ડિસ્ટન્સ બહુ મોટું છે એટલે બીજા બધા આની સાથે જોડાય, કારણ કે તમે સમજો વિચારધારા નથી. સિવાય કે કોંગ્રેસના 19 ધારાસભ્યો તૂટે, આરજેડી માંથી તૂટે તો કંઈક આગળ જતા, પણ ઘર્ષણ એટલા માટે કે ઓલરેડી આરજેડી અને જેડીયુ બે ભાઈઓ હતા ભૂતકાળમાં અને ઓરિજિનલી તો ભાઈઓ જ હતા. એમાંથી ગઈકાલે નીતિશ કુમારે એ જ કીધું કે પુરાના સબ ભૂલ જાઓ, તો એની એને જોતા મને નથી લાગતું કે આમાં બીજા કોઈ પ્રકારના ભંગાણ આવે. બીજું તમે સમજો કે આજ સુધી નીતિશ કુમાર ક્યારેય સ્પષ્ટ બહુમતીથી મુખ્યમંત્રી નથી થયા, ટેકાથી જ ચાલ્યા છે, ટેકાથી રહ્યા છે અને ટેકાથી જ ટક્યા છે. અને અત્યારે ઓલરેડી એમને નેગેટિવ ઇમેજ ઉભી થતી હતી અને એમને એવું હતું કે જો મારી પાસે જે 45 સીટો છે એ પણ શિવસેનાની જેમ જો ભંગાણ થશે તો મારો આખો પક્ષ પૂરો થઈ જશે અને સરવાળે નીતિશ કુમાર પૂરા થઈ જશે, એ બહુ મોટી ભીતિ હતી. અને જે ભાજપની જે રીતિ નીતિ રહી છે કે જે તે પ્રાદેશિક પક્ષોને પૂરા કરી નાખવા અને પોતે જ મોટા ભય તરીકે પ્રસ્થાપિત રહેવું બધી જગ્યાએ, એ ભીતિ હવે લગભગ બધા પ્રાદેશિક પક્ષોને આવા મંડી છે, એ પણ ક્યાંક ખ્યાલ આવી ગયો હતો નીતિશ કુમારને. એટલે ઓવરઓલ અત્યારે આમાં કોઈ પ્રકારનું ઘર્ષણ ઉભું થાય આગળ જતા તકલીફ એવા સ્કોપ બહુ જ ઓછા દેખાઈ રહ્યા છે, કારણ કે આમાં જો ભંગાણ થાય તો અત્યારે મહારાષ્ટ્રમાં આપણે ઉદાહરણ જોઈ લીધું છે કે શિવસેના ભાંગી ગઈ, એનસીપી ને કોંગ્રેસ તૂટવા માંડી, તો આમાં બી જો થશે તો આજ રીતે બિહાર પતી જશે. તો ધીરે ધીરે લગભગ રાષ્ટ્રવ્યાપી પછી બે જ પક્ષો રહેશે, ભાજપ અને કોંગ્રેસ. એટલે આ જો તમે સ્વાર્થી રાજનીતિ કરવા જશો, વ્યક્તિગત રાજનીતિ કરવા જશો અને પોતાના સ્વાર્થને ક્યાંક આગળ ધરશો તો રાજનીતિમાંથી બહાર નીકળી જશો. લાંબા ગાળાનું રાજકારણ એટલે પક્ષને ટકાઈ રાખવા માટે એક થવું પડે, વિચારધારાને વળગી રહેવું પડે, એના માટેની આ બધી કવાયત છે. એટલે પ્રાદેશિક પક્ષોનું આ ચલણ એના હિસાબે જ ઉપડું
સૌથી વધારે, તો મને કોઈ આ સરકાર ચાલશે કોઈ આવી બીજી તકલીફ હમણાં તો પડે એવી દેખાતી નથી. હવે એવું કહેવાય છે કે ભાજપ પાસે માનો કે બિહારમાં કોઈ એવા મોટા ચહેરા, એવું લોકો કહે છે કે લોકવાયકા કે ભાઈ ચહેરા નથી, પણ તમે સમજો તો સુશીલ યાદવ એક ચહેરો હતા, શાહનવાઝ હુસેન એક ચહેરો છે, રવિશંકર પ્રસાદ જે કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા છે, મંત્રી છે, એ પણ એક બિહાર નો જ મોટો ચહેરો છે. એટલે ભાજપને ચહેરાની ખોટ નહોતી, તો એવી શું ગરજ હતી કે નીતિશ કુમારને ફરી પાછા રિપીટ કર્યા હતા? કારણ કે જેમ કોંગ્રેસની વિચારધારા એવી હતી કે દિલ્હીમાં અમે રહીશું પણ રાજ્યોમાં તમને સારી રીતે રાખીશું, જ્યારે ભાજપ શું કરે, દિલ્હી પણ અમારું, રાજ્ય પણ અમારું, એટલે એના હિસાબે ક્યાંક આ બધી તકલીફો પડતી હતી. એટલે જો તમે છેલ્લે નરેન્દ્ર મોદીએ જેટલા પણ પ્રચાર કર્યા એમાં એવું જ કીધું કે અમારો ચહેરો નીતિશ કુમાર. હમણાં છેલ્લે અમિત શાહે તો ત્યાં સુધી કીધું કે અહીંયા પણ અમે નીતિશ કુમાર સાથે અને કેન્દ્રમાં પણ લઈ જઈશું. તો કેન્દ્રમાં જયારે એમણે 4 મંત્રીમંડળ માંગ્યા હતા તમારા 17 સાંસદમાંથી, 16 સાંસદમાંથી, તો એ વખતે કેમ તમે આનાકાની કરી? એટલે આ બધું ગણિત માત્ર સત્તા અને કેન્દ્ર સ્થાને રાખવાનું ગણિત છે. એટલે એ હવે લોકો સમજી ગયા છે. અને તેજસ્વી યાદવ એટલે આરજેડી, તમે સમજો આટલી બધી પરિસ્થિતિ કફોડી થઈ ગઈ તેમ છતાં ટકી રહ્યો, ઉપરથી ડબલ વેગથી બહાર આવ્યો. આ વખતે તેજસ્વી યાદવે જે રીતે આખું ઇલેક્શન કેમ્પેન એકલા હાથે ચલાવ્યું, ક્યાંય લાલુ યાદવનું નામ ના આવે, ક્યાંય લાલુ યાદવનો છબી દેખાય નહીં બહાર, અને તેમ છતાં હાઈએસ્ટ એટલે સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી તો એ છે ભાજપ પછી, 79, એટલે ભાજપ કરતા બી એટલી ઇક્વલ ઓલમોસ્ટ. તો તેજસ્વી યાદવ જે રીતે રાજનીતિ કરી રહ્યા છે એ મને એવું લાગે છે આખી બિહારની છબી સુધારી રહ્યા છે, ક્યાંક પોતાની છબી સુધારી રહ્યા છે, પક્ષની છબી સુધારી રહ્યા છે, તો એ પણ અડગ ઉભા રહે છે. એને એ ક્યાંક તકલીફ, આમ તો જો 7 પક્ષો ભેગા કરવાની જરૂર જ નહોતી, પણ એ બહુ મોટો સિમ્બોલ આપ્યો તેજસ્વી યાદવે કે અમે બધાને ભેગા કરી રહ્યા છે ભાજપ વિરોધ. બાકી ખાલી આરજેડી ની જેડીયુ ભેગા થાય તો પણ એ 122 નો મેજિક ફિગર ક્રોસ કરી શકતો હતો, તેમને કોંગ્રેસની પણ જરૂર નહોતી, એમને લેફ્ટની પણ જરૂર નહોતી, તેમ છતાં એમણે ભેગા કર્યા. એ બહુ મોટો સિમ્બોલ આપ્યો છે 24 ચૂંટણીને લઈને. એટલે મને નથી લાગતું કે તેજસ્વી આનો ભલે સીએમ નીતિશ કુમાર છે પણ આની પાસે ડ્રાઇવિંગ સીટ પર તેજસ્વી પણ ઇક્વલ રહેશે, એટલે બંને ભેગા થઈને ટકાઈ રહેશે પછી સુધી. બિલકુલ વાસુદેવભાઈ, પણ સવાલ આખરે એ આવી રહ્યો છે કે મેળ ન ખાતા ગઠબંધનોથી સરકાર કેમ, આ બધાની વચ્ચે આખરે જનતા ક્યાં છે? અહીંયા વાત કરી આરજેડી સાથેની સરકારની કે પછી ભારતીય જનતા પાર્ટી સાથેની સરકારની, પરંતુ જે જનતાનો વિકાસ થવો જોઈએ, જે બિહારની સ્થિતિ સુધરવી જોઈએ, શું તે લાગી રહી છે? મૂળભૂત રીતે સંસદીય લોકશાહીમાં અને આપણે ત્યાં બંધારણમાં પક્ષોનું કોઈ પ્રાવધાન નથી, એટલે જે ચૂંટાય છે એ સૌ વધારે ચૂંટાયેલા જે બાજુ ભેગા થાય સરકાર બનાવે. આ તો પક્ષ તો આપણે ત્યાં જે પ્રમાણે ચૂંટણી પંચે જે સ્ટેન્ડ લીધું અને ચિહ્નોની ફાળવણીમાં જે પ્રાયોરિટી આપી, મતપત્રકમાં ફાળવણી, એને એને કારણે પક્ષો ઉમેદવાર નક્કી કરે એવું જે વાતાવરણ બન્યું, એટલે પછી એ પક્ષનો ધારાસભ્ય કહેવાય છે. ખરેખર તો એક વાર પ્રજા જેને ચૂંટી કાઢે એ પછી પક્ષનો ધારાસભ્ય રહેતો, ધારાસભ્ય જ કહેવાય, અને ધારાસભ્ય બહુમતી ધારાસભ્યો સરકાર બનાવે. એટલે મૂળભૂત રીતે તો જે કંઈ થઈ રહ્યું છે એ ખરેખર પક્ષોની જરૂર જ નથી, પણ વિષય જે પ્રમાણે ચાલે છે, માની લો કે આપણે અનેક પક્ષો ભેગા થવા અથવા તો વધારે પક્ષો ભેગા થાય છે, તો એમાં સ્વાભાવિક છે કે ફૂટ થાય. ફૂટ થવાનું જે કારણ છે એ હવે લોકોને ધ્યાનમાં આવવાનું જાય છે. ફૂટ થવાનું જે કારણ, પહેલું કારણ એવું છે કે સરકારી તંત્રનું કેન્દ્ર સરકાર તરીકે ભારતીય પરેશાન થાય છે, ઈરાદાપૂર્વક કરવામાં આવી રહ્યો છે, એટલે હવે બધા ત્યાંથી ધીમે ધીમે પોતાની સેફ જગ્યા બનાવતા જઈ રહ્યા છે એવું દેખાય છે. બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીની બીજી જે છે કે સાથી પક્ષ હોય કે વિપક્ષ હોય એને ખતમ કરે, લોકતાંત્રિક વ્યવસ્થામાં એમનો જે વિશ્વાસ ઓછો છે એમાં, આ પોલિટિકલી સબ્જેક્ટમાં તો બહુ જ ઓછો છે, એને કારણે શું થયું છે કે બાકીના લોકોને પોતાને અસ્તિત્વનો પણ ભય છે. એક બાજુ સરકારી તંત્રનો ડર છે, અસ્તિત્વનો ભય છે, એટલે જ્યારે જ્યાં ભય ડેવલપ થાય ને ત્યાં હંમેશા જે કઈ માઇનોરિટીમાં હોય ને બધા સંગઠિત અવસ્થામાં રહે. એટલે બાકીના જે વિપક્ષો છે કોંગ્રેસ સહિત આ બધા, કારણ કે કોંગ્રેસનું સ્ટેન્ડ જુદો છે અને અત્યાર સુધીનું એનું બિહેવિયર એ પ્રમાણે રહ્યું છે, એટલે હવે બધા સંગઠિત અવસ્થામાં કોંગ્રેસ તરફી બધા ઝૂકતા જવાના. એટલે થવાનું શું કે જેમ ઇમરજન્સી વખતે કોંગ્રેસ વર્સિસ ઓલ એક સ્ટેન્ડ, એક પોતાના એક પ્લેટફોર્મ પર આવી ગયા હતા, એવી સ્થિતિ આવતા સમયમાં
ભારતીય જનતા પાર્ટી વર્સિસ ઓલ, કારણ કે એના નજીકના જે સાથી ગણાય, શિવસેના છે, અકાલી છે, બરાબર, આ જનતા દળ, આ તો પછી પણ પેલા બે તો એકદમ મૂળભૂત રીતે એની સાથે હતા, એવા ઘણા બધા પક્ષો છે એના તરફથી ખસી એટલા માટે જઈ રહ્યા છે. અને ભાઈ જે ઓડિશા વાળા છે એને તો વર્ષો પહેલા ખબર પડી ગઈ હતી, એટલે વર્ષોથી એને તો બાદબાકી કરીને નવીન જે છે પટનાયક, એને તો વર્ષોથી આ વિષય છે એને બાજુમાં, એને તો ખબર પડી ગઈ હતી. એટલે એટલે જે રીતે એમનાથી બધા દૂર ખસતા રહ્યા છે, એ પ્રમાણે મને એવું લાગે છે કે આગામી સમયમાં ધીમે ધીમે બધા જ પક્ષો છે એક પ્લેટફોર્મ પર આવી જશે. અને બધા જ, કારણ શું કે ડર છે, એટલે એમને ભેગા થયા વગર છૂટકો જ નથી એવી સ્થિતિ પણ છે, આનું બિહેવિયર પણ છે. એટલે કુલ મળીને આગામી સમયમાં મને એવું લાગે છે કે બહુ જ એક એક જેને કહેવાય ને સત્તા પક્ષ ને વિપક્ષમાં બાકીના બધા લોકો આવી જશે એમ દેખાય છે. બિલકુલ, તમારી એક વાત રહી ગઈ મારે કહેવાની, પ્રજાના કામોની વાત છે. એ સરકાર જે જે સરકાર કામ કરતી હોય છે, રાજ્ય સરકાર, એ રાજ્ય સરકાર જે છે એ એના તંત્ર પાસેથી કેવી રીતે લોકોના કામો કરે છે એની ઉપર આધાર હોય છે. મોટી મોટી વાતો ઘણી રાજ્ય સરકારો કરતી હોય છે, પણ ખરા અર્થમાં જે લોકોના જે ટેક્સના નાણાં લેવાય છે એનું જે વળતર આપવાની જે વાત છે, એ લોકોને સલામતી, સમૃદ્ધિ, જે સુખ ચેન જે મળવું જોઈએ. બિહારમાં નીતિશ કુમારે આવ્યા પછી બે કામો બહુ મહત્વના કર્યા હતા. પહેલું કામ એ કર્યું હતું કે એને ગુંડાગર્દી જે છે બિહારની એને ઉખેડીને ફેંકી દેવાનો જે પ્રયત્ન કર્યો, કે એની પાર્ટી નવી હતી એટલે એમાં તો હતા નહીં, જૂની પાર્ટીમાં જામેલા હતા. ઓડિશા હું એક વખત ગયેલો એ વખતે શરૂઆતના સમયમાં, તો કે અમારે તો કે આ નીતિશ કુમાર આવ્યા એટલે અમારે તકલીફ થઈ છે કે બિહારના જેટલા ભૂમાફિયા હતા બધા અમારા ઓડિશામાં આવી ગયા છે એમ કે. એટલે એ એને એક એ દૂર કર્યું હતું, અને બીજું એને રસ્તા સુધારવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધાર્યું, સામે એને સલામતીની વ્યવસ્થાઓ સુધારી. એટલે નીતિશ કુમારની જે સ્વીકૃતિ રહી છે, ભલે બહુમતીમાં ક્યારેય નથી આવી શક્યા એવા પ્લેટફોર્મ ઉપરથી હતા એટલે, પણ એને પોતાની જગ્યા બનાવી રાખી છે. અને બાકીના લોકો છે એ ભલે લઘુમતીની સરકાર પણ એ બનાવીને ચલાવે છે, અને હજુ પણ એનું જ મુખ્યમંત્રી પદ તરીકે ચાલુ રહેશે એવું દેખાય છે. પ્રશાંતભાઈ, આપની પાસે આવવા માંગીશ. અહીંયા એક પછી એક આપણે જોઈ રહ્યા છે કે પક્ષો ક્યાંકથી ક્યાંક એનડીએથી અલગ થઈ રહ્યા છે. દેખીતી રીતે કયા કયા કારણો આપને લાગી રહ્યા છે? સત્તા તો મેળવી છે, પરંતુ ક્યાંક અહીંયા જે એક આયોજન હોવું જોઈએ અથવા તો જે પ્લાનિંગ હોવું જોઈએ, શું તેની પણ કમી અહીંયા લાગી રહી છે? અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ તો કેટલું નુકસાનકારક આ સાબિત થઈ શકે છે? માળા છે ને મણકાથી શોભે, અને મણકાને ભેગા રાખવા માટે તાતણો પ્રોપર હોવો જોઈએ. તાતણાની જગ્યાએ એક વિચારધારા આખી અલગ છે, કે એટલે જનૂન છે કે દેશ અમારો, અને દેશમાં દેશની સરકાર પણ બધી અમારી જ હોવી જોઈએ. એના જે મને લાગે ક્યાંક એનડીએને તકલીફ પડી રહી છે, નો ડાઉટ વિચારધારા એની સારી, રાષ્ટ્રની, રાષ્ટ્રવાદની, હિન્દુત્વની, પણ હજી જે બાકી બધાને જે સ્વીકાર હોવો જોઈએ સ્વીકાર નથી થતો. અને બિહારમાં આખા સત્તા પલટથી સૌથી મોટી તકલીફ શું ચાલુ થઈ, જો મુખ્યમંત્રી ત્યાં ને ત્યાં છે એટલે રાજ્યનું વ્યવસ્થા તંત્ર તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે, એમાં કોઈ ચેન્જીસ મેજર નહીં આવે. નાની મોટી તકલીફ કે જે કાર્ય એટલે વધ્યું કોને વધશે, ઈડી ને સીબીઆઈ ને, જે પેલા છેલ્લા વેકેશન મોડ ઉપર હતું બિહારમાં, કારણ કે ત્યાં શું છે સરકાર અત્યારે બધી એક હતી. એટલે હવે મને હમણાં કંઈક સોશિયલ મીડિયા પર ફરતા ફરતો એવો વાયરલ મેસેજ પણ આવ્યો કે ઈડી સીબીઆઈ બિહાર તરફ જવા રવાના થઈ ગયા એમ. એટલે થોડું ઘણું કામગીરી ઈડી સીબીઆઈ ની વચ્ચે, ત્યાં બીજા કોઈનું તો જેમ ચાલતું તેમ જ ચાલવાનું છે. નીતિશ કુમાર જ સીએમ છે, ગઠબંધન બદલા જ ડેપ્યુટી સીએમ, પેલા ભાજપના ત્યાં જગ્યાએ તેજસ્વી માંથી કોક આવે એટલે. પણ હા, બિહારમાં તમે 5 સારા સિટીના નામ નહીં બોલી શકો. એટલે તમે સમજો, મુખ્યમંત્રી 17 વર્ષ રહ્યા, 8મી વાર બન્યા, પણ બિહારનો જે જોઈએ એવો વિકાસ હજી સુધી નથી થયો. ત્યાં ઔદ્યોગિક વિકાસ સેજબી નથી, ત્યાં ઇન્ડસ્ટ્રી નથી, ત્યાંનું લોકોનું ભરણ પોષણ હાલની તારીખમાં ખેતી કે લોકલ નાની મોટી મજૂરીથી થાય છે. એટલે મજૂરી બી તમે સમજો તો ક્યાંક સરકારી પેલા કામકાજમાં, બાકી ત્યાં ઔદ્યોગિક વિકાસ નથી. ત્યાં થોડું ઘણું આપણે બિહારમાંથી આઈએએસ બહુ બધા થાય છે, એટલે મને લાગે છે એજ્યુકેશન થોડું ઘણું સિસ્ટમ એવી ત્યાંની સારી હશે કે એક જેણે બનાવી હોય અને ક્યાંક ઉપરથી કેન્દ્રનો હોય, પણ ક્યાંક ભણતર સિવાય બીજું બધું ગેપ છે. આજે જોવા જાવ તો 2020ના ઇલેક્શનનો સૌથી મોટો મોટો શું હતો કે અમે રોજગારી આપીશું, મીન્સ બેરોજગારી એટલી બધી છે ત્યાં, એટલી બધી છે. એટલે આ બધા મુદ્દા તો ત્યાંના ત્યાં જ છે, અને મુદ્દા હજીય ત્યાં રહેવાના છે. કદાચ ભલું પૂછું 25ની ચૂંટણીમાં આપણે આ જ ચર્ચા કરતા આવીશું બિહારના મુદ્દા, તો કે ભાઈ રેસ્ટ્રિક્શન નથી, રોજગારી નથી, આ નથી, તે નથી. એટલે પ્રાથમિક મુદ્દા તો હજી ત્યાંના ત્યાં જ છે.
बिल्कुल वासुदेव भाई, आपनी पासे आवा मांगीशुं। जे रीते आखो घटनाक्रम रह्यो त्यारे एक चर्चा जे भारतीय जनता पार्टी तरफथी जोवा मळी हती के अहींया बिहारनी जनता जनता ने छेतरवानो प्रयत्न थयो छे, भारतीय जनता पार्टी साथे गठबंधन करी अने छेतरपिंडी करवामां आवी छे। एटले कदाच भारतीय जनता पार्टी जो आ वात बोले छे तो ए केटलुं योग्य गणी शकाय? અત્યારે તો એવું છે કે છેતરપિંડી થી જ રાજકીય પક્ષો ચાલે છે, એટલે છેતરપિંડી હવે કઈ ગાળ ગણાતી નથી। રહી વાત બિહારના વિકાસની, મને એક વાત, હું બિહાર ઘણી વખત ગયો છું વ્યવસ્થાઓ સંબંધિત વિષય ઉપર, મેં એક વસ્તુ મારા ધ્યાનમાં આવી છે કે બિહારનું ટેક્સેશન માળખું જે છે એ બહુ જ હેવી છે। એટલે સામાન્ય માણસ જે ટેક્સ ભરે છે ગુજરાત કરતા કદાચ ડબલ થી વધારે ટેક્સ બિહારનો માણસ ભરે છે। એ વખતે જ્યારે આપણે 2 લાખ કરોડનું બજેટ હતું અને બિહારનું એ વખતે 6 લાખ કરોડનું બજેટ હતું, એટલે જેટલું બજેટ મોટું હોય ને એટલું લોકોના ઉપર ભારણ વધતું હોય છે અને એટલો ટેક્સ વધારે ચૂકવવો પડતો હોય છે। એટલે બિહારનું ટેક્સેશન માળખું જો હળવું કરે ને, બિહારના સામાન્ય માણસ જે મધ્યમ વર્ગનો માણસ છે એ ધંધો રોજગાર ક્યારે કરી શકે કે જ્યારે એની પાસે કંઈ બચત થાય। આ તો જેટલી પણ બચત, આપણે પણ અત્યારે પણ જે ભારતીય જનતા પાર્ટી ટેક્સેશન જે હેવી કરતી જાય છે, મોટા બજેટ બનાવતી જાય છે, સાધારણ માણસ ટેક્સથી જે લૂંટાતો જાય છે, એટલે એની આર્થિક વ્યવસ્થા ઊભી કરવાના પૈસા છે ટેક્સમાં જતા રહે છે। એટલે બિહારમાં મને એવું લાગે છે કે આ બહુ હેવી જે ટેક્સેશન માળખું છે જો એને હળવું કરે ને તો ખૂબ લોકોની પાસે એવી બચત ઊભી થાય જેને કારણે પોતાનો ધંધો એ ઊભો કરી શકે। કારણ કે મોંઘવારી અથવા તો વસ્તુઓની કિંમત છે એ તો પેરિટી દેશ સાથે રહે, કારણ કે દેશ બિહારમાં છે કે અલગ દેશ નથી બિહાર, એટલે એને કારણે એ રહે છે અને પેલાને ટેક્સના વધારે નાણાં ભરવા પડે છે, એટલે એના લીધે ગરીબાઈ વધતી જાય છે। ગરીબાઈ એક વધવાનું એક કારણ હેવી ટેક્સેશન, હેવી બજેટ, અને બીજું દેવું કરીને જે બજેટ બનાવે છે એને કારણે જે ભ્રષ્ટાચાર વધે છે। એટલે આ જે છે ને કે પુરાંતવાળા જ બજેટ હોવા જોઈએ અને બજેટ એની જે એમાઉન્ટ જે છે એ સાધારણ માણસ છે, માણસના ઘરમાં કઈ બચત બચે પણ ખરી એવું કઈ માળખા હોય ને તો મને એવું લાગે છે કે માણસો પોતાની રીતે સ્વરોજગાર કરીને ઉભા થઈ શકે, એટલો નોકરી ઉપર આધાર અથવા તો મજૂરી ઉપર આધાર રાખવાની જરૂર ના પડે। બિલકુલ, તો દર્શક મિત્રો, ખાસ કરી અને મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે બિહારમાં હવે નીતિશ કુમાર કહી શકાય કે આપણને જોવા મળી રહ્યા છે, ત્યારે આખું બિહારનું રાજકારણ જે સતત ચર્ચામાં રહ્યું છે તેની પર હાલ આપણે નિષ્ણાતોના મત જાણવાનો પ્રયત્ન કર્યો। બંને મહેમાનો અમારી સાથે જોડાયા હતા, તેમનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું, રજા આપશું, નમસ્કાર।